મોરબીમાં નવા વર્ષના પ્રારંભમાં જ રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ. સમગ્ર દેશના લોકો વ્યતીત થયા. શમશાન હોય કે કબ્રસ્તાન, જ્યાં જુઓ ત્યાં મૃતદેહો પરિવારજનો અંતિમ વિધિ માટે લાવે છે, પરંતુ અહીં વેઇટિંગની સ્થિતિ છે. ગુજરાતી નવા વર્ષના પ્રારંભે રવિવારે મોરબીની દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશના લોકોને વ્યથિત કર્યા છે. પુલ તૂટતા અત્યાર સુધીમાં એક સામટા સરકારી આંક મુજબ 134 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડો વધી રહ્યો છે. હજુ મૃતદેહોની શોધખોળ ચાલી રહી છે, ત્યારે મોરબીમાં માતમ છવાયેલું છે. સ્મશાન હોય કે કબ્રસ્તાન, જ્યાં જુઓ ત્યાં મૃતદેહોનો પરિવારજનો અંતિમ વિધિ માટે લાવે છે, પરંતુ અહીં વેઇટિંગની સ્થિતિ છે. મૃતકોમાં કોઈએ પોતાના માતા પિતા તો કોઈએ પતિ પત્ની અને બાળકો ગુમાવ્યા છે. મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતા નાના મોટા 134 જેટલા લોકોના અકાળે અવસાન થયા છે. ત્યારે આજે સવારથી મોરબીના ચારે સ્મશાન ટૂંકા પડી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એક પછી એક મૃતદેહોનો અંતિમ વિધિ માટે લાવવામાં આવી રહ્યા છે. ઝૂલતા પુલ દુર્ઘટનાને પગલે મોરબીમાં કોરોના કાળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને હાલમાં લીલાપર રોડ, સામાકાંઠા, વિસીપરા નદી સ્મશાન અને સતાવારા સમાજ સંચાલિત સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ માટે સવારથી મોટી સંખ્યામાં પરિવારજનો પોતાના મૃતક પામેલા સ્વજનોને અંતિમ વિદાય આપવા લાવી રહ્યા છે. આજે સવારે સામાકાંઠા સ્મશાન ગૃહમાં 7 મૃતદેહો અંતિમ વિધિ માટે લાવવામાં આવ્યા હતા, જેમાં એક જ પરિવારના 2 બાળકોમાં મિત્રાજસિંહ અરવિંદસિંહ જાડેજા ઉંમર વર્ષ 10 અને રવિરાજસિંહ હિતેન્દ્રસિંહ જાડેજા ઉંમર વર્ષ 11ના મૃતદેહને અંતિમ વિધિ માટે લાવવામાં આવ્યા હતા. આજે મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટી પડવાના કારણે એક દુઃખદ ઘટના ઘટી છે. જે સમયે બ્રિજ તૂટ્યો તે સમયે જાણકારી મુજબ આશરે 150 જેટલા લોકો બ્રિજ પર હાજર હતા. બ્રિજ આશરે 6:30 તૂટ્યો. 6:45 જ આખી જિલ્લા તંત્ર ત્યાં બચાવ કામગીરી માટે પહોંચી ગયેલ હતું. પહેલું પેશન્ટ હોસ્પિટલ ખાતે 6:50 પહોંચાડવામાં આવેલું. જિલ્લાની રાજકોટ શહેરથી એમ્બ્યુલન્સો, ફાયર બ્રિગેડ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચાડવામાં આવેલું હતું. આ દુઃખદ ઘટના બનતાની સાથે જ બચાવ કામગીરી ઝડપથી કઈ રીતે થઈ શકે તે માટે રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત જિલ્લા તંત્ર જોડે સંપર્કમાં હતા. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રીશ્રીને ફોન કરીને તમામ માહિતીઓ લઈને જે કોઈ જરૂરિયાત હોય બચાવ કામગીરી માટે તેમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગો કઈ રીતે મદદ કરી શકે તે માટે NDRFની ટીમ છે, બીજા તમામ વિષયોમાં તાત્કાલિક ધોરણે આ તમામ લોકોને બચાવ કામગીરી કઈ રીતે ઝડપથી થઈ શકે તે માટે પ્રધાનમંત્રીશ્રી બી મુખ્યમંત્રીશ્રીને ચર્ચા થઈ. એમની આખી કાર્યાલય ચીફ સેક્રેટરી જોડે અને રાજ્યના વિભાગો જોડે સતત સંપર્કમાં.
મોરબીના 5 સભ્યોનો પરિવાર પણ ઝૂલતા ફૂટકર હતો, પરંતુ દુર્ઘટના બાદ આજે માત્ર એક જ જીવિત છે. પોતાની આંખ સામે પત્ની અને 3 બાળકને ગુમાવનાર પતિની હાલત જોઈ આખું ગામ શોકમગ્ન થઈ ગયું છે. બીજી તરફ આજે એક સાથે 4 અડધી નીકળતા ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. મોરબીમાં પુલ તૂટવાની ઘટનાને લઈને સમગ્ર મોરબીમાં શોક ફેલાયો છે. પુલ તૂટવાની ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. મૃતકોની અંતિમવિધિ માટે પણ તૈયારી કરવામાં આવી રહી છે. મોરબીના કબ્રસ્તાનમાં 150 લોકોની ટીમ એક સાથે 37 દફનવિધિ ઘર તૈયાર કરી રહ્યા છે. દુર્ઘટનાની જાણ થઈ ત્યારબાદ કબર બનાવવાનું કામ સરળ કરી દેવામાં આવ્યું હતું. પુલ તૂટવાની દુર્ઘટનામાં મુસ્લિમ સમુદાયના લોકોની સંખ્યા પણ વધુ છે. મૃતકોને કબ્રસ્તાનમાં અંતિમ વિધિ કરવામાં આવશે. અંતિમ વિધિને લઈને મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા જ ગત રાતથી કબ્રસ્તાનમાં તૈયારી કરાઈ રહી હતી. રાતના 2-5 વાગ્યા સુધી 37 મૃતકનું નામ લિસ્ટ મળ્યું હતું, જેના આધારે મૃતકો માટે દફનવિધિ ઘર બનાવવામાં આવી રહ્યા છે. મારું નામ વૈષ્ણવ દેવરાજ, 74 વિધાનસભાના સંગઠન મંત્રી. ZSTVના તમામ દર્શક મિત્રોને શુભ દીપાવલીની હાર્દિક શુભકામના, તેમજ સમગ્ર દેશવાસીઓને શુભ દીપાવલીની હાર્દિક શુભકામના. આવનારું વર્ષ દરેક દેશવાસીઓ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે એવી તમામ દેશવાસીઓના નાગરિકોને હાર્દિક શુભકામના. જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ. કરે દૂર અંધેરા, દીપ જલે એસે લગે જૈસે સવેરા. પ્યાર કી સોહાતે હો, તારો કી બારાતે હો, દિલ કી ના બાતે હો, બસ મુલાકાતે હો, સબ કો યહી દેતી સંદેશા. દીપાવલી ગલી ગલી બન કે ખુશી છાઈ રહી, રોશની કી ચાદર ઓઢી દીપાવલી. રાત કરે દૂર અંધેરા, દીપ જલે એસે લગે જૈસે સવેરા. પ્યાર કી સોહાતે હો, તારો કી બારાતે હો, દિલ કી ના બાતે હો, બસ મુલાકાતે. રાત કરે દૂર અંધેરા, દીપ જલે